नमस्कार विद्यार्थी मित्रों, यूनिट 6 आई लव यू टीचर। आ यूनिट में आपणे हेलन केलर विषे शीखवा जई रह्या छे के हेलन केलर डीफ अने ब्लाइंड हता, छतां पण तेमणे केवी रीते एनुं एज्युकेशन प्राप्त कर्युं अने एना टीचर के जेनुं नाम हतुं एन सुलेवान, ए एन सुलेवाने तेने केवी रीते शीखवाड्युं एना विषे आ यूनिटमां आपेलुं छे। तो लेट्स स्टार्ट फर्स्ट पेरेग्राफ। Helen Keller became deaf and blind when she was very young. Helen Keller became deaf, તેઓ બહેરા અને અંધ બન્યા. When she was very young, મતલબ નાની ઉંમરથી જ તેઓ બહેરા અને અંધળા બન્યા. Since she was deaf, deaf હોવાને કારણે, મતલબ બહેરા હોવાને કારણે, she did not learn to speak, તેઓ બોલવાનું શીખી શક્યા નહીં. So her parents were extremely worried, તેથી તેના માતા પિતા અત્યંત ચિંતિત થયા. Then they found Miss Sullivan. ત્યાર પછી તેમણે મિસ સુલેવાનને શોધ્યા કે જેઓ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે જેઓ અંધ અને બહેરા અને અંધના શિક્ષક હતા, તેઓને તેઓ મળ્યા. That changed Helen's life. અને તેમણે હેલનનું જીવન બદલ્યું. Here is an account of turning point in her life in her own words. અહીં તેમણે જીવનના પરિવર્તનનો જે અહેવાલ છે એ તેમના જ શબ્દોમાં આપેલો છે. I still remember that morning of the year 1887. 1887 ની સવાર મને હજી પણ યાદ છે. I was just 7 years of age then. હું એ વર્ષે 7 વર્ષની હતી. એ સમયે હું 7 વર્ષની હતી. My teacher Ann Sullivan came to our house that day. મારા ટીચર Ann Sullivan અમારા ઘરે એ દિવસે આવ્યા. Next day, આગલા દિવસે, she led me into her room. આગલા દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા. And gave me a doll. અને મને એક ડોલ આપી. ડોલ મતલબ ઢીંગલી. I played with it for a while. થોડો સમય હું એની સાથે રમી. Then Miss Sullivan made some finger movements on my palm. ત્યાર પછી મિસ સુલેવાને મારા હાથમાં ફિંગર મુવમેન્ટ કરી. It was an exciting experience. એ એક રોમાંચક અનુભવ હતો. I got interested in that play. મને એ રમતમાં રસ પડ્યો. And started imitating the movement she made with her finger. અને મેં એ મુવમેન્ટ જે ટીચરે કરી હતી એ મુવમેન્ટને મેં ઇમિટેટ કરી. ઇમિટેટ મતલબ નકલ કરી. She made with her finger. તેણીએ મતલબ એન સુલેવાને જે ફિંગર મુવમેન્ટ કરી એ જ ફિંગર મુવમેન્ટ હેલન કેલરે તેમના હાથમાં ઇમિટેટ કરી, મતલબ નકલ કરવાની શરૂ કરી. When I finally succeed in doing that correctly, જ્યારે હું બરાબર એ કાર્ય કરવામાં સફળ થઈ, I was thrilled, હું રોમાંચિત અનુભવ, ઉત્તેજિત થઈ ઉઠી. I didn't know that, હું જાણતી નથી કે, I was spelling doll, હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. Some days later, થોડા દિવસો પછી, we were walking in our garden, અમે અમારા ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. Suddenly my teacher put my hand under the water tap. અચાનક મારા ટીચરે મારો હાથ એક પાણીના નળની નીચે પુટ કર્યો, મતલબ મૂક્યો. As the cool flow of water run over one hand. એક હાથમાંથી પાણીનો ઠંડો વહાવ ફ્લો થઈ રહ્યો હતો, વહી રહ્યો હતો. She spelt WATER on my other palm. અને બીજા પામમાં તેમણે WATER નો સ્પેલિંગ લખ્યો. We played this game everything. એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અમે આ જે ગેમ રમ્યા, એવરી ડે દરરોજ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, મતલબ અલગ અલગ સાધનોને સ્પર્શ કરીને, ટચ કરીને અમે આવી ગેમ રમતા. ઇટ અવોકન માય સાઉલ, અને એનાથી મારો જે આત્મા છે તે જાગૃત થયો. આઈ કેમ ટુ નો, મેં જાણ્યું કે એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુનું કંઈક નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ birth to a new thought. હવે દરેક નામ નવા વિચારો સાથે જ જન્મ લેતું હતું. Every object I touched seemed to throb with life. હું દરેક જેને સ્પર્શ કરતી તે દરેક વસ્તુ મને કેવી લાગતી હતી, જીવંત લાગતી હતી. ઓહો, I was connected with the world through all words. હું આ બધા જ શબ્દો દ્વારા વિશ્વ સાથે કનેક્ટ થઈ, મતલબ જોડાઈ હતી. મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે મિસ સુલેવાન મને
ચાલવા માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એમના પામમાં લખતી. એન્ડ ઇન ટર્ન, અને બદલામાં, શી વુડ ટોક ઇન ટુ માય પામ. તેઓ મારા પામમાં વાત કરતા. એઝ, જાણે કે, પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર્સ. જાણે કે મોટો વ્યક્તિ કોઈ હોય એ બેબીઝના ઇયરમાં જેમ વાત કરતો હોય એવી રીતે તે પણ મને પામમાં જ આન્સર આપતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી શિક્ષિકાએ મારી જે જિજ્ઞાસા હતી, ક્યુરિયોસિટી મતલબ જિજ્ઞાસા, એ સંતોષી. નાવ એવરીથિંગ એરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસ દરેક વસ્તુ મને કેવી લાગતી હતી? જીવંત લાગતી હતી, પ્રેમથી ભરેલી લાગતી હતી, અને જોય મતલબ આનંદથી ભરેલી પણ લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે જે બીજો તબક્કો હતો શીખવાનો, એ થોડો અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલેવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્કડ મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહેતા ટુ ટચ હર લિપ્સ, તેમને લિપ્સ મતલબ હોઠ, અને થ્રોટ એટલે ગળુંને સ્પર્શ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. મતલબ લિપ્સના મુવમેન્ટ અને ગળુંના જે વાઇબ્રેશન એટલે કંપન દ્વારા હું બોલવાનું શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. મને અપાર આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું મારા રમકડાઓ સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને પક્ષીઓ સાથે ગાર્ડનમાં વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રન ટુ મી વેન આઈ કોલ્ડ હર. મેં કેવો અનુભવ કર્યો? અમેઝ મતલબ રોમાંચિત અને આનંદિત અનુભવ કર્યો જ્યારે માય સિસ્ટર રન ટુ મી વેન આઈ કોલ. હું મારી સિસ્ટરને બોલાવતી અને તે મારી પાસે આવતી ત્યારે હું ઘણી આનંદિત અને રોમાંચિત થઈ જતી. અને માય ડોગ ઓબેડ માય કમાન્ડ, અને મારો કૂતરો પણ મારી આજ્ઞાનું પાલન કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલવામાં સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, અને એ એક ચમત્કાર હતો. વેન આઈ સ્ટડી સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. તો એ મને કામ કરતા પણ વધારે રમત જેવું લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે જ્યારે મને આનંદ અથવા રસ પડતો ત્યારે મિસ સુલેવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલેવાન એવી રીતે વાત કરતા એઝ ઇફ જાણે કે શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે તે એક નાની છોકરી હોય. શી ટોટ સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ, વિજ્ઞાન જેવા સબ્જેક્ટ્સને બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એટલો રસપ્રદ બનાવતા કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને દરેક વસ્તુ યાદ રહેતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અંતે મારા ટીચરે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝ લેટર, પહેલા હું ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર, અને ત્યાર પછી ઓન રીડ વિથ બ્રેલ, ત્યાર પછી હું બ્રેલ લિપિ વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર. હું શીખી, શું શીખી? ટુ રાઇટ વિથ ઓર્ડિનરી મતલબ સામાન્ય ટાઈપ રાઇટર, અને એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર મતલબ બ્રેલ ટાઈપ રાઇટર પણ હું શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ વેલ એજ્યુકેટ પર્સન, એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હું પ્રગતિથી આગળ વધી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડ ઓલ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવતું હતું. શું? તો ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ માય એબિલિટી, મારી ક્ષમતાઓના વિકાસ કરવા માટે ઘણી બધી તકો હતી એ મને પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ, અને હું એ તકોનો વધારેમાં વધારે શું કરતો હતો, શું કરતી હતી? તો એનો ઉપયોગ કરતી હતી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, મેં મારો જે આત્મવિશ્વાસ વધાર્યો
एंड आई इवन विजिटेड द प्रेसिडेंट क्लीवलैंड एट द व्हाइट हाउस अने हूँ व्हाइट हाउस में राष्ट्र प्रमुख क्लीवलैंड ने पण मळी इन 1890 एट द एज ऑफ अबाउट 10 1890 में लगभग हूँ 10 वर्ष की उम्रे आई मूव टू पर्किन इंस्टीट्यूशन हूँ पर्किन्स इंस्टीट्यूशन में मैं प्रवेश लीधो हियर माय टीचर एन ए सुलेवान कंटीन्यू टू टीच मी अहीं मारा टीचर एन सुलेवाने मने शिखवानू चालू राख्यू आई कूड मेक फ्रेंड्स विथ अधर ब्लाइंड चिल्ड्रन हियर हूँ बीजा अंध बाळको साथे मैत्री बांधी सकी माय लोनलीनेस बिगेन टू डिसएपियर मारू जे एकलता हती ते हवे डिसएपियर थवानू शुरू थयू मतलब अदृश्य थई गई एंड माय प्रोग्रेस ऑफ लर्निंग अने मारी जे शीखवानी जे प्रगति छे इम्प्रूव्ड क्वाइट वेल एमां सुधारो आव्यो आई लर्न्ड हूँ सीखी लेटिन जर्मन एंड एरेथमेटिक हूँ लेटिन भाषा सीखी जर्मन भाषा सीखी अने अंकगणित पण शीखी इन 1896 आई मूव्ड ऑन टू कैम्ब्रिज स्कूल फॉर यंग लेडीज इन मैसेच्यूसेट्स मैसेच्यूसेट्समां यंग लेडीज फॉर कैम्ब्रिज स्कूल में हूँ गई दीस वॉज रियली ग्रेट अचीवमेंट आ मारी महान सिद्धि हती फॉर अ लेडी लाइक मी मारी जेवी महिला माटे हू वॉज ब्लाइंड के जे अंध हती डीफ मतलब बहरी हती एंड कूड बेरली प्रोड्यूस साउंड्स फॉर कम्युनिकेशन अने भाग्येज कम्युनिकेशन मतलब संवाद करी शके एवी महिला ने आ यंग लेडीज मैसेच्यूसेट्स कैम्ब्रिज स्कूल में जे जवा मळ्यु ए बदल हूँ घणी ज आभारी हती ए मारा माटे एक महान अचीवमेंट हतु मतलब सिद्धि हती।